વિદેશ જવાનું આજકાલ લોકોને ભારે ઘેલું લાગ્યું છે, ત્યારે વિદેશ જવાના ધખારા રાખનારા સાથે છેતરપિંડી અલગ અલગ રીતે થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિદેશ જવા ઈચ્છુક લોકોને યુકે, કેનેડા તથા રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 2021માં ઓપી જયદીપ મોજીદરા અને તેના ભાગીદાર આગમ પરમાર, રક્ષિત પટેલ તથા વિનીત પરમાર સાથે મળી વડોદરામાં વિઝાની પ્રોસેસ તથા વિઝા આપવાના કામ બાબતની ઓફિસ ચાલુ કરી હતી. આ દરમિયાન પોરબંદર કસ્ટમરોને વિઝા આપવાનું કામ કરતા ભાવિનભાઈ સાથે ઓળખાણ થઈ હતી અને ભાવિનભાઈ થકી તેને પોરબંદર જિલ્લામાંથી 12 જેટલા કસ્ટમરોને કેનેડા તથા રોમાનિયા દેશમાં વર્ક વિઝા આપવાનું કામ મળ્યું હતું. આ તમામને અડધા પૈસા ભાવિનભાઈને આપ્યા હતા અને તે પૈસા ભાવિનભાઈ જયદીપભાઈને આપ્યા હતા. બાકીના અડધા કસ્ટમરોએ જયદીપભાઈ મોજીદરાને આપ્યા હતા. પ્રેશર આવતા ઓફિસ બંધ કરી દીધી હતી. આરોપીએ અમુકને રોમનિયાને ડુપ્લિકેટ વિઝા આપી હતી. આ દરમિયાન ભાવિનનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું, જેથી કસ્ટમરોએ પ્રેશર કરી વિઝા આપવા માટે દબાણ કરતા આરોપીએ વિઝા આપવાનું બંધ કામ ન થતા ઓફિસ બંધ કરી નાસી ગયા હતા, જેથી આ અંગે ગુનો દાખલ થયો હતો. પોરબંદર અને વડોદરામાં ફરિયાદ થઈ હોવાની આરોપીને પોલીસ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.